નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ સહજાનંદ વિદ્યાલય દ્વારા સંચાલિત ડિજિટલ અભ્યાસ શ્રેણીમાં હું દીપ્તિ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણ આસપાસ નો પાઠ પાઠ ચાર કેરીયો બારેમાસ નો ભાગ એક ભણીશું મિત્રો આ અગાઉ આપણે પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધીમાં જુદા જુદા સ્વાદ તીખો તુરો ખારો ખાટો ઘળ્યો કડવો વગેરે વિશે ખૂબ જ રસપ્રદ માહિતી મેળવી અહીં આપણે એવી જ માહિતી મેળવવાની છે તો પાઠની શરૂઆત

લઈ લે રુચિ શું છે બટાટાનું શાક બગડી ગયું લાગે છે હા ચર્ચા કરવાની છે કે હર્ષ કેવી રીતે ખબર પડી કે બટાકાનું શાક બગડી ગયું છે તો જ્યારે આપણે કહી શકીએ કે જ્યારે ક્રિપલે એનો ડબ્બો ખોલ્યો હશે ત્યારે બટાટાના શાકમાંથી એને અંદરથી ખરાબ વાસ આવી હશે અથવા તો એ બટાટાના શાકનો જે ડબ્બો હશે એની અંદર શાકની ઉપર સફેદ સફેદ છારી બાજી ગઈ હશે એના ઉપરથી ખબર પડી હશે કે એનું બટાકાનું બગડી ગયું છે બીજો સવાલ છે વ્યવહારુ સવાલ છે કે તમે કોઈ ખોરાક ક્યારે બગડતો જોયો છે અથવા તો તમને કેવી રીતે ખબર પડી કે એક બગડી ગયો છે તો ઘણી વખતે મિત્રો આપણે ઉનાળામાં દૂધ ફાટી જાય પછી ખીચડી કે ભાત કેવું રાતનું હોય અને જો તમે ફ્રીજમાં મૂકવાનું ભૂલી ગયા હોય અને સવારે જુઓ તો એમાંથી ખાટી ખાટી સ્મેલ આવતી હોય મમ્મીએ દહીં જમાવા મૂક્યું હોય તો પણ જો બે ત્રણ દિવસ થઈ જાય તો એની ઉપર કાળા કાળા ટપકા થઈ જાય છે અને ખૂબ જ અતિશય વાસ આવતી હોય છે એના ઉપરથી આપણને ખબર પડે કે આ ખોરાક બગડી ગયો છે એમાંથી જે સુગંધ જે દુર્ગંધ કહેવાય એના આધારે આપણને ખબર પડે કે એ ખોરાક બગડી ગયો છે ત્રીજો સવાલ છે રુચિએ ક્રિપલને બટાકાનું શાક ખાવાની ના પાડી જો તેણે તે ખાઈ લીધું હોત તો શું થાત હવે આપણને ખબર છે કે આવો જો બગડી ગયેલો ખોરાક હોય એ ખાઈએ તો શું થાય તો કદાચ ક્રિપલને જાડા ઉલટી પણ થઈ શક્યું હોત કદાચ એના પેટમાં ગડબડ થાત કદાચ ઉલટી થાત અને એ બીમાર પણ પડે જેને આપણે ફૂડ ઇન્ફેક્શન પણ કહેતા હોઈએ છીએ ફૂડ પોઈઝનિંગ કહીએ જેને બરાબર તો એના લીધે જાડા ઉલટી થઈ જાય પેટમાં ખોરાક ટકે નહીં અને જે કઈ બી આપણે ખાધું હોય જ જ ઝેર બની જાય હવે મિત્રો આપણે પણ આવું એક જ્ઞાન મેળવવાનું છે તમારે પણ તમારા ઘરના રસોડામાં જવાનું છે અને કેટલાક ખોરાકના નામ લખવાના છે કેવા કે જે બે ત્રણ દિવસમાં બગડી શકે કે ભાઈ બે ત્રણ દિવસની અંદર કેવો કયો ખોરાક બગડી જાય તો દૂધ છે ખીચડી છે ભાત છે રોટલી છે બ્રેડ છે તો આ બધા ખોરાક છે એ બે ત્રણ દિવસમાં બગડી જાય એક અઠવાડિયા સુધી રાખી શકાય એવો ખોરાક કયો તો આપણે બજારમાંથી અમુક ખોરાક લાવીએ છીએ તો એ આપણે એક અઠવાડિયા સુધી રાખી શકતા હોઈએ છીએ સૂકા નાસ્તા જેને કહેવાય ખાખરા છે ને એ બધું જે એક મહિના સુધી બગડી નહીં એવો ખોરાક તો ફરસાણ છે મીઠાઈ છે અમુક મોહનથાળ છે સુખડી છે તો આપણે કદાચ એ રાખી શકીએ છીએ હવે તમારે એ યાદી બનાવવાની છે અને એ યાદીને તમારા મિત્રની યાદી સાથે જોવાની છે અને ચર્ચા કરવાની છે એના ઉપરથી ખબર પડશે કે શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જ રહેશે શું બદલાવ હશે તો મિત્રો બધી જ ઋતુમાં આ યાદી એક સરખી હોય નહીં ખાસ કરીને ઉનાળામાં ગરમ વાતાવરણને કારણે અને ચોમાસાના ભેજવાળા હૂંફાળા વાતાવરણને કારણે અમુક વસ્તુઓ બગડી જતી હોય છે ઉનાળામાં દૂધ ખાસ બગડી જાય ખીચડી ભાત એવું બધું બગડી જાય એવી જ રીતે ચોમાસામાં રોટલી બ્રેડ એના ઉપર ફૂગ જલ્દી આવી જાય તો જ્યારે તમે ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો તમારી મમ્મી ઘરે ખાવાનું બગડી જાય તો શું કરે જો ગાય કે કૂતરાને ખવડાવવા જેવું હોય તો એને ખવડાવી દે નહીતર કચરા પેટીમાં નાખી દે એવો બગડી ગયેલો ખોરાક ખાવા દેતી નથી દાદી બ્રેડ પાછી આપી દીધી હર્ષના દાદી એક વખત બજારમાં બ્રેડ લેવા ગયા દુકાનમાં ખૂબ જ ભીડ હતી દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું તેમણે પેકેટને જોયું અને તરત જ પાછી આપી દીધી હર્ષના દાદી હશે એ આ પ્રકારનું એક બ્રેડનું પેકેટ લાવે છે દુકાનમાંથી પણ એ લીધા પછી તરત જ પાછું આપી દે છે અહીંયા ચિત્ર આપ્યું છે કે હર્ષના દાદીએ તે કેમ પાછું આપી દીધું હશે એ આપણે વિચારવાનું છે અથવા તો તેમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ બગડી ગયેલી હતી તો આપણે આપણે પણ જો જ્યારે આ રીતે બજારમાંથી વસ્તુ ખરીદતા હોય છે ત્યારે આપણને એને બહારથી જ જોવાથી પણ ઘણી વખતે ખબર પડતી પડી જાય છે કે જો એની ઉપર કાળા કાળા લીલા લીલા ટપકા કે એવું થયું હોય તો અથવા તો એમાંથી સ્મેલ આવતી હોય ખરાબ તો તરત જ આપણને ખબર પડી જાય કે આ બ્રેડ બગડી ગયેલી છે અને તરત આપણે એ પાછી આપી દેતા હોઈએ છીએ હવે વિચારો બે ત્રણ ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ અને પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું છીએ એ વિશે વિચારવાનું છે જ્યારે તમે બજારમાંથી કંઈક ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું અથવા વાંચવું જોઈએ એના વિશે આપણે વિચારવાનું છે જુઓ મિત્રો આ સૂકવું નારિયેળ પાવડરનું એક પેકિંગ છે આપણે પણ આવા જ્યારે બજારમાંથી કોઈ પેકિંગ વસ્તુ લાવીએ છીએ ત્યારે એની ઉપર કેટલીક વિગતો ચેક કરવી જોઈએ જેના દ્વારા આપણને ખબર પડી શકે કે આ વસ્તુ કેટલા મહિના પહેલા પેક થઈ છે એ ક્યાં સુધી વાપરી શકાય એવી છે અને એની જે એક્સપાયરી ડેટ ક્યાં સુધીની છે તો હું એ તમને આ સમજાવવા જઈ રહી છું સૌથી પહેલા તો અહીંયા તમે જોઈ શકો છો એમ જી ડેટ એમ એટલે મેન્યુફેક્ચર જી બરાબર એમએફજી મેન્યુફેક્ચર ડેટ એટલે કે ઉત્પાદન આ પેકિંગ જ્યારે કર્યું હશે ત્યારે કઈ તારીખે કરેલું છે તો છ બે હજાર વીસ મતલબ બે હજાર વીસના છઠ્ઠા મહિનામાં એટલે કે ગયા મહિનામાં જૂન મહિનામાં આ પેકિંગ કરેલું છે હવે એની એક્સપાયરી ડેટ આપી નથી જ્યારે એક્સપાયરી ડેટ ના આપી હોય ત્યારે આવી રીતે પણ ઘણી વખતે લખેલું હોય છે બેસ્ટ બિફોર સિક્સ મંથ ફ્રોમ ધ ડેટ ઓફ પેકિંગ મતલબ જે તારીખે પેક કર્યું હોય એનાથી છ મહિના સુધી આ પેકિંગમાં રહેલી વસ્તુ સારી રહે મતલબ જૂન મહિનામાં કર્યું છે પેકિંગ તો આપણે ગણી શકીએ કે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર નવેમ્બરથી ડિસેમ્બર સુધી આ પેકિંગ સરસ રહી શકે છે એટલે જ્યારે પણ આપણે કોઈપણ વસ્તુ બજારમાં પેકિંગ કરેલી રહેવા જઈએ ત્યારે ખાસ એ એટલે મેન્યુફેક્ચર ડેટ ઉત્પાદનની તારીખ અને કેટલા મહિના સુધી એ ચાલી શકે એ અથવા એક્સપાયરી ડેટ બીજું એની પ્રાઇસ જોવાની મેક્ઝિમમ રિટેલ પ્રાઇસ મતલબ કે વધુમાં વધુ કેટલા લઈ શકે તો એ લખેલું હોય એનો બેચ નંબર લખ્યો હોય નેટ વેટ એટલે કે વજન લખેલું હોય આ બધી જ વસ્તુઓની સાથે સાથે એની અંદરથી આપણને કયા પોષક તત્વો કેટલા પ્રમાણમાં મળે છે એ પણ લખેલું હોય છે આ બધી જ બાબત એ સિવાય આ કઈ જગ્યાએ બનાવવામાં આવી છે એ પણ લખેલું હોય છે તો મિત્રો આવી રીતે આપણે જ્યારે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે શું સાવચેતી રાખવી એ આપણે કહી શકીએ છીએ કે પેકિંગ ક્યારે પેકેટ થયું છે તે તારીખ પેકેટની એક્સપાયરી તારીખ પેકેટનું વજન પેકેટનું મૂલ્ય આ ખાદ્ય પદાર્થ ઉત્પાદકનું નામ હાલ મેં વાત કરીએ અહીંયા આપણને જોવા મળે છે બરાબર અને સરનામું અને ખાદ્ય પદાર્થમાં રહેલા ઘટકો આપણે જાણી શકીએ છીએ અને આટલી માહિતી જો આપણને પેકિંગમાંથી શોધતા અને જોતા આવડે તો આપણે ક્યારેય પણ બજારમાંથી કંઈક વસ્તુ ખરીદીએ ત્યારે છેતરાઈશું નહીં બીજું જોઈએ કે ખોરાક બગડવો અને ખોરાકનો બગાડ હવે તમારે પણ એક પ્રવૃત્તિ કરવાની છે કે ખોરાક કેવી રીતે બગડે છે ખાસ કરીને અત્યારે જ્યારે ચોમાસાની સિઝન ચાલે છે ત્યારે જો તમારા ઘરે બ્રેડ ન હોય તો તમારે એક રોટલી લેવાની રોટલીને સહેજ ભીની કરવાની અને એક સ્ટીલના વાસણમાં પેક કરી અને મૂકી દેવાની અને ત્રણ ત્રણ ચાર ચાર કલાકે એનું અવલોકન કરવાનું જો તમારી પાસે બ્રેડ હોય તો આવી રીતે બ્રેડ લેવાની એની ઉપર થોડું પાણી છાંટવાનું અને એને પણ એવી જ રીતે મૂકી દેવાની અને ત્યારબાદ આ કોષ્ટકની અંદર તમે જે પ્રવૃત્તિ કરી હોય એના વિશે લખવાનું શું છે કે ભાઈ દિવસ છે અહીંયા એ થી છ દિવસ સુધી પ્રવૃત્તિ તમારે કરવાની છે કે રોટલી અથવાથી કોઈ વાસ નહીં આવે બિલોરી કાચની મદદથી જોશો તો પણ એમાં કોઈ ફેરફાર હશે નહીં અને એના રંગમાં પણ કોઈ ફેરફાર થયો હશે નહીં બે દિવસ સુધીમાં તમને કોઈ જ ફેરફાર લાગશે નહીં ત્રીજા દિવસે તમે એને જોશો તો જો બ્રેડ હશે તો એની ઉપર લીલા લીલા કાળા કાળા ટપકા જોવા મળશે અડસો તો તરત જ ભાગી જશે વાસ આવશે બિલોરી તો એની ઉપર સફેદ સફેદ જોવા મળ્યા અને એનો રંગ પણ બદલાઈ ગયો હશે તો આવું કયા કારણે થાય છે તો બ્રેડ જેવી વસ્તુ જ્યારે ખાદ્ય પદાર્થ છે એને આવી રીતે ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે ત્યારે એની ઉપર ફૂગ લાગી જાય છે અને આ ફૂગ એ શરીર માટે રોગ ઉત્પન્ન કરે છે ઘણી વખતે આપણે દૂધ જમાવ્યું હોય દહીં થવા માટે અને બે કે ત્રણ દિવસ સુધી પડી રહે તેની ઉપર એકદમ વેલ્વેટ જેવું અસ્તર બની જાય છે બરાબર તો એ પણ એક પ્રકારની ફૂગ જોવા મળે છે જુદા જુદા ખોરાકમાં

એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે તો ખાસ કરીને ઉનાળામાં ઊંચા તાપમાનને કે ગરમીને કારણે અને ચોમાસામાં ભેજવાળા અને હુંફારા વાતાવરણને કારણે ખોરાક જલ્દી બગડી જાય છે અને આ બગડવાના કારણો ખાસ કરીને ખોરાકમાં ફૂગની વૃદ્ધિ થાય તો ખોરાક બગડે ઉદાહરણ તરીકે બ્રેડ બ્રેડમાં ફૂગની વૃદ્ધિ થવાના કારણે વૃદ્ધિ એટલે વધારો થાય થોડામાંથી ધીરે ધીરે કરી અને આથી બ્રેડ થઈ જાય તો એના કારણે ખોરાક બગડે રાંધેલો ખોરાક લાંબા સમય સુધી પડી રહે તો ખોરાક બગડે રાંધેલા ખોરાકમાં માખી કે અન્ય જીવજંતુ પડે તો ખોરાક બગડે ખોરાકને લાંબા સમય સુધી ખુલ્લો રહેવા દેવામાં આવે તો ખોરાક બગડે છે અહીં એક કોષ્ટક આપેલું છે કે ખોરાક અને એને સાચવવાની પદ્ધતિ છે દાખલા કે દૂધ છે તો દૂધ આમાંથી કઈ પદ્ધતિ દ્વારા આપણે સાચવી શકીએ તો આપણે દૂધને ઉકાળીએ તો ઉકાળવાથી દૂધ છે એ લાંબા સમય સુધી ટકી રહે છે બરાબર એવી જ રીતે ભાત ભાતને આપણે કેવી રીતે સાચવીએ તો એમ કે એ રહે તો આપણે ભાત હોય એને વાડકામાં મૂકીએ અને એ વાડકો પાણી ભરેલા વાસણમાં મૂકીએ તો પણ એ સારા રહે એટલે લીલા ધાણા તો ભીનાશવાળા કપડામાં વીંટાળી રાખીએ તો એ સારા રહે છે અને ડુંગળી લસણ એને સૂકી અને ખુલ્લી જગ્યામાં આપણે રાખીએ તો એ ડુંગળી અને લસણ રહેતું હોય છે હવે બીજી એક વસ્તુ મિત્રો કે ખોરાકનું બગડવું અને ખોરાકનો બગાડ એટલે શું તો જ્યારે આપણે એક ઉદાહરણ આપું તમને કે આપણે ખોરાક ખાઈએ છીએ અને આપણને બહુ જ પસંદગીદાર વસ્તુ જો મમ્મીએ બનાવી હોય તો ઘણી બધી આપણે થાળીમાં લઈ લઈએ અને પછી એમાંથી અડધું ખાઈએ અને અડધું એઠું મૂકીએ અને એ બીજા કોઈના ખાવાના કામમાં આવે નહીં તો એને ખોરાકનો બગાડ થયો કહેવાય ઘણી વખતે આપણે મેરેજમાં જઈએ છીએ તો રિસેપ્શનમાં અને એમાં કોઈના તો ત્યાં પણ તમે જોજો બહુ બધી વાનગીઓ રાખી હોય તો બધા શું કરે એનો સ્વાદ ચાખી ચાખી અને સીધી ડસ્ટબીનમાં નાખી દે તો આ એક ખોરાકનો બગાડ થયો કહેવાય કે જે અઠવાડિયમાં જાય છે અને અન્ય કોઈ વ્યક્તિના ખાવાના કામમાં આવતો નથી અને ખોરાકનું બગડવું એટલે એની અંદર ફૂગ કે માખી મચ્છર દ્વારા એમાં રોગ ફેલાવવો કે જે ખોરાક ખાવાના કામમાં આવતો નથી તો આ બે શબ્દો ખોરાકનો બગાડ અને ખોરાકનું બગડવું એ બંને વિશે તમારે ખાસ યાદ રાખવાનું છે તો અહીંયા આપણો કેરીઓ બારે માસ પાઠનો ભાગ એક પૂર્ણ કરીએ છીએ હવે પછીનો પાઠ ભાગ બેમાં માં ભણીશું ઓમ નમસ્તીવાય